नमस्कार दरबानी साथ हूँ छू अग्ना जो आज मुख्य समाचार तो रविवार रात्र नडियाद नजीक नेशनल हाईवे पर गमखोर अकस्मात सर्जावा घटना सामे आवी हती। बेकार वच्चे थयेलो अकस्मात एटलो भयानक हतो के तेमा पांच लोकोना मृत्यु निपजा हता। त्यारे अकस्मात त्यारे थयो हतो ज्यारे नडियादथी अमदावाद जई रहेली कार एक बीजा साथे टकराई हती, जेमा पांच लोकोना घटनास्थळे मृत्यु निपजा हता अने त्रण लोकोनी हालत गंभीर होवानी प्राथमिक माहिती सामे आवी हती। अकस्मातमां मृत्यु पामेला लोकोमां बे महिला, बे बाळको अने एक पुरुष हता। नडियाद अमदावाद जई रहेली एक लेक्झरियस कार अने स्विफ्ट कार वच्चे आ अकस्मात सर्जायो हतो। त्यारे अकस्मातमां घायल लोकोने नजीकनी हॉस्पिटलमां सारवार अर्थे ખસેડવામાં આવ્યા હતા। જ્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીને આરએસએસ પર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે બીજેપી આરએસએસ ભારતમાં ફેસબુક અને વોટ્સએપ નિયંત્રિત કરે છે, તેઓ આ માધ્યમોથી ખોટી ખબરો અને નફરત ફેલાવે છે, તેઓ તેનો ઉપયોગ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કરે છે। રાહુલ ગાંધીએ આ નિશાન ટ્વિટરના માધ્યમથી તાક્યું હતું। ઉત્તર પ્રદેશના હોમગાર્ડ પ્રધાન ચેતન ચૌહાણનું નિધન થયું છે, ત્યારે લગભગ 4:30 વાગે ચેતન ચૌહાણનું નિધન કાર્ડિયક એરેસ્ટને કારણે થયું હતું। ગુરુગ્રામના મેદાંત હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો, ત્યારે ચેતન ચૌહાણ યોગી સરકારમાં બીજા કેબિનેટ પ્રધાન હતા। 73 વર્ષીય ચેતન ચૌહાણ કોરોના સંક્રમિત પણ હતા, તેમની કિડની ફેલ થઈ જવાને કારણે તેમની લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા। ચેતન ચૌહાણ એક ક્રિકેટર પણ રહી ચૂક્યા છે, તેમણે ભારત માટે 40 ટેસ્ટ મેચ પણ રમી છે। તે ઉપરાંત તેઓ દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘમાં પણ વિવિધ પદો પર રહી ચૂક્યા છે। અરવલ્લી જિલ્લાના માલપુરના હેલોદારામાં બે યુવાનોના ડબલ મર્ડરનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો। માલપુરના હેલોદર ગામે બે યુવાનોને તલવાર અને ચપ્પાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા। હેલોદર ગામના બાબુભાઈ પગીની પત્નીનો મૃતક વિક્રમ પગી સાથે આડાસબરની જાણ થતા આરોપી બાબુભાઈએ મૃતકને ફોન કરીને ગામની સીમા બોલાવ્યો હતો, જ્યાં મૃતક વિક્રમ તેના પિતરાઈ ભાઈ મનુ પગીને સાથે લઈ ગયો હતો। આરોપી બાબુ પગી અને તેના અન્ય 4 સાગરીતોએ બે યુવાનો પર તલવાર ચપ્પાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્યારે આ બાબતે ટેકનિકલ સર્વેલન્સના આધારે જિલ્લા એલસીબીને સૂચી અને માલપુર પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીની ધરપકડ કરીને તેમને જેલના હવાલે કર્યા હતા। ત્યાં હાજર હતા ત્યારે લોકલ પોલીસ સ્ટેશનને અને અમારી એલસીબીને એક માહિતી મળી કે હલોદર ગામની જે સીમ છે ત્યાં જે ભીલભટોડા નામની ગામ છે ત્યાં તાલાબમાં કોઈક 2 ડેડ બોડી મળી આવેલ છે, તો તરત જ મારા પોલીસ અધિકારી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીના ટીમ અને લોકલ પોલીસના માણસો ઘટનાસ્થળે પહોંચીને બોડી જોતા આશરે 10-12 કલાક પહેલાં મર્ડર થયેલ છે એવું જાણવા મળ્યું અને ગામડામાં વધુ પૂછપરછ કરતાં ગામડાના જ વિક્રમભાઈ પગી અને એની મિત્ર મનુભાઈ લેખાભાઈ પગીની બોડી હોય એવું જાણવા મળેલ હતો। તરત જ અમારે ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ અને એસઓજી તરફથી તપાસના ચક્રો જે છે ગતિમાન કરવામાં આવ્યા અને આમાં આરોપી તરીકે કુલ 5 લોકોના નામ હજુ સુધી સામે આવેલ છે, જેમાંથી 4 લોકો આ ગામના જ અને એક બાજુના ગામના નામ ખોલેલ છે, આમાંથી 4 લોકો। ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1121
नवा केस नोधाया था तेरे आ साथ ही राज्य में कुल 78,783 केस थया छे। छेल्ला 24 कलाक में राज्य में कोविड 19 ने कारण 20 दर्दी मृत्यु निपजा है। आ साथ ही मौत कुल आंक 2,787 थयो छे, जयरे 959 दर्दी साजा थी घरे परत फर्या छे। आम अत्यार सुधी में कुल 61,496 दर्दी ने डिस्चार्ज करवामां आव्या छे। गुजरात राज्य में छेल्ला 24 कलाक में अमदावाद शहर में 164 केस नोधाया छे, तेमज सूरत शहर में 228 केस नोधाया छे। દહેગામ પોલીસે ગુજરાતી ભાષા ન જાણતા વેપારની બારોબાર જમીન વેચનાર આરોપીની ધરપકડ કરી છે। જમીન કૌભાંડ આચરવામાં સાથ આપનાર આરોપી અતુલ વાજા મનસુખ કલારિયાની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દહેગામના રાઠોડ વાસવા રોડ ઉપર નંદનબાગ એનડી તિરુમાલામાં આવેલા સર્વે નંબર 611ના પ્લોટ નંબર 88 અને 89ને બારોબાર છેતરપિંડીથી વેચી મારનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મૂળ ઓડિશાના ચરણજીત સિંહ સના નરોડા ખાતે પોતાના પરિવાર સાથે રહીને નિકોલ ખાતે નેન્સી ફેશન અને નેન્સી મેગા માર્ટ નામે વેપાર કર્યો છે અને દહેગામના રાઠોડ વાસણા રોડ ખાતે પ્લોટ ધરાવે છે, જે પ્લોટને પચાવી પાડવામાં ચાર આરોપીઓ કૌભાંડ આચર્યું હતું અને 1.90 કરોડ રૂપિયામાં પ્લોટનો સોદો કરી માલિકને બંધ એકાઉન્ટના ચેકો આપી પાવર ઓફ એટર્ની ખરીદી છેતરપિંડી આચરી હતી। मैंने न्यूज़पेपर में ऐड दी थी मेरी शॉप को किराए पे देने के लिए, उसके अगेंस्ट में अतुल वाजा आया था और अतुल वाजा से मैंने बात करी थी कि मेरे को फार्म भी बेचना है। वो अपने आप को दलाल बता रहा था और उसने बोला कि मेरे पास अच्छी अच्छी पार्टियां हैं, मैं फार्म बिकवा दूंगा। और वो एक पार्टी को लेके आया जिसका नाम था भरत गढ़वी और वो उसको राजकोट का माना हुआ है पैसे वाला, और उसने मेरे से 190 में डील की थी मेरे फार्म की, 190 में डील की। दो चार दिन बाद उसने मेरे को रजिस्ट्रार ऑफिस देगाम बुलाया बाना खत करने के लिए। बाना खत किया और उसके साथ साथ में उसके मेरे बगैर जान में आए पावर ऑफ अटॉर्नी भी कर ली उसने और बाना खत बोला था, यानी एक ही टाइम में पावर ऑफ अटॉर्नी भी हुई और बाना खत भी हुआ। मेरे साथ में ये चारों ने मिल के छेतरपंती करी, मेरे को एक रुपया भी नहीं दिया 1,90,00,000 रुपए में। और वो ज़मीन, वो पावर ऑफ अटॉर्नी जो धोखे से ली उस पर उसने थर्ड पार्टी को बेच दिया और थर्ड पार्टी को 30,00,000 में बेचा। गुजराती भाषा न जानता व्यापारी बात नो लाभ ले नागरवा खाड़िया खाते रहता नरेश भाई ओझा, यूनिक सिटी गोता खाते रहता मनसुख भाई कलारिया અને એપલવુડ વિલા ખાતે રહેતા ભરતભાઈ ગઢવી અને સરફેસ પેરાડાઇઝ વસ્ત્રાલ ખાતે રહેતા અતુલભાઈ વાચા નામના ઇસમોએ ભેગા મહિને ગુજરાતીમાં બાનાખત અને સાથે જ પાવર ઓફ એટર્ની પણ બંધ એકાઉન્ટના ચેકો આપીને કરાવી લીધી હતી। જે રકમની માંગણી કરતા વેપારીને જમીન બારોબાર વેચી મારેલ હોવાનું જણાવી આરોપીઓએ દસ્તાવેજમાં કન્ફર્મેશન પાર્ટી તરીકે સહી ન કરે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। જે અંગે વેપારીએ દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા અતુલ વાજા અને મનસુખ કલારિયાની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી, જ્યારે જમીન કૌભાંડમાં ફરાર માસ્ટર માઇન્ડ ભરતભાઈ ગઢવી અને નરેશ ઓઝાને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, નર્મદા ન્યૂઝ, અમદાવાદ। છેલ્લા 6 દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા, ત્યારે પાદરાની ઢાઢર નદીના કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે ઢાઢર નદી બે કિનારે વહી રહી હતી। પાદરાની ઢાઢર નદીમાં સતત પાણીનો વધારો થતાં પાદરાના સોખડા રાઘુ ગામ પાસે આવેલા કોઝવે પર છેલ્લા 3 દિવસથી પાણી ભરાતા સોખડા રાઘુ ગામ તરફ જવાનો રસ્તો પણ ત્યાં ખોરવાયો હતો। પોલીસે પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો, ત્યારે આ નદીમાં મગર ખૂબ જ હોવાને કારણે આકાશી દ્રશ્યમાં પણ માત્ર ને માત્ર મગર જોવા મળ્યા હતા, તો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે।
અમારે જવા માટે ચાર દિવસથી પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે. ચાર દિવસથી અમને આવી તકલીફ છે, વંછરા ફરી અમે જઈએ છીએ. ચાર દિવસથી રોડ બંધ છે. સાનપુર પુરા રોડ કે છે ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડકનો માહોલ તો જોવા મળ્યો છે, પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે પ્રાંતિજ પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ સહિત આજુબાજુના પંથક જેવા કે પ્રાંતિજના પોગલું, કમાલપુર, પિલુદરા, લીલમા અને કમાલપુરની સાથે કતપુર પંથકમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. મતગણના પ્રાંતિજમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાતા સ્થાનિકોએ ઠંડક અનુભવી હતી. ગુજરાત રાજ્યમાં ફરી હવામાન વિભાગ દ્વારા 5 દિવસની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં 2 દિવસના વિરામ બાદ ફરી ધીમે ધારે વરસાદની શરૂઆત થવા પામી હતી. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધીમે ધારે વરસાદનું આગમન થયું હતું. ત્યારે વરસાદને લઈને સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડકપણો માહોલ પણ જોવા મળ્યો હતો. પાદરામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ચારેતરફ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે પાદરા કરજણ રોડ પરની ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બીજી બાજુ આજ વિસ્તારના ખેડૂતોની હાલત પણ દયનીય બની જવા પામી છે, જેમાં ગોરિયાદ સરસવણી રોડ વચ્ચે નિર્માણ થઈ રહેલા એક્સપ્રેસ વેના ચાલી રહેલા કામને કારણે ખેડૂતોના ખેતરમાં 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. સતત વરસી રહેલા વરસાદને પગલે પાદરામાં આવેલા સરસવણી ગામને ખેડૂતોને તેમના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે. સરસવણી ગામમાં નિર્માણ થયેલા એક્સપ્રેસ હાઈવે પાસે પાણીનો નિકાલ નહીં થતા અને પાણી આગળ જવામાં અવરોધ ઊભો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા, જેને લઈ ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોએ રોષ વ્યક્ત કરીને વળતરની માંગ કરી હતી. એટલું જ નહીં, વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી પણ આપી હતી. અમારે પાણીનો નિકાલ કરો પણ નિકાલ કરતા નહીં. અમારે ખેતરમાં 10 ઇંચ વરસાદ થાય ને તો 1 કલાકમાં ટીપી પાણી ના રહે, એની જગ્યાએ અત્યારે 2 ફૂટ પાણી છે અને તે 50 વીંગો જમીનમાં અમારે પાણી ભરી ગયું છે. અને અમે 15 દિવસ પર હોય અમને લેખિત મામલતદાર સાહેબને અને એ તહીં વીરપુર આગળ એમનો કેમ્પ છે તે અમે આપ્યા છે અરજી. ખાસ કરીને કયા કયા પ્રકારનું હજુ નિકાલ કર્યો નહી પાણીનો. બોમ્બે એક્સપ્રેસવે, બરોડાથી બોમ્બે એક્સપ્રેસવે જાય છે, અમારા ગામમાં સરસની ગામમાં રહીને પસાર થાય છે. તે પસાર થાય એનું કામ પટેલ દ્વારા કરે છે. વીરપુર આગળ પટેલવાળાને કામ આપેલું છે, કોનક આપેલો છે, એ લોકોએ કામ ચાલુ કરી દીધું છે. કામ ચાલુ કરતાં પહેલાં અમે એમને અવારનવાર કહ્યું હતું કે આ જગ્યાએ નારું મૂકો, આ જગ્યાએ નારું મૂકો, તો પણ એમને નારું મૂક્યું નહીં. અને નારું અને પછી એમને માટીકામ ચાલુ કરી દીધું, નારું બનાવ્યું તો એમને 1.5 ફૂટ ઊંચું બની દીધું જમીનના લેવલથી, અને જે પાણીનો નિકાલ હતો એની ઊંધી જગ્યાએ નારું બનાવી દીધું છે એમને. એનાથી અમારે કપાસ, તુવેરને લગભગ 50-60 વીઘાનું નુકસાન થયું છે. જો આ નુકસાન અમારે પટેલવાળા ભરપાઈ નહીં કરે અને ભરપાઈની જવાબદારી એમની રહેશે. અમે મામલતદારને પણ એમને અરજી દાખલ કરેલી છે, અવારનવાર મામલતદારને પણ જાણ કરેલી છે. અને પટેલમાં અમે અવારનવાર પણ 4-5 વાર જઈને આવેલા છે, તો પણ લોકો આવતા છે નહીં. એક્સપ્રેસ હાઈવેના અધૂરા કામને કારણે સરસવણી ગામના 50 ઉપરાંત વીઘામાં 2 ફૂટ સુધીના પાણી ભરાયા છે. ચોમાસામાં આ રીતની સ્થિતિ સર્જાશે તેવી ખેડૂતોએ અગાઉ લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન ભરવામાં આવતા આખરે ખેડૂતોએ જ સહન કરવાનો વારો આવ્યો છે. વિજય પ્રજાપતિ, નિર્માણ ન્યૂઝ, પાદરા.
છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે, જેના પગલે ડેમના દરવાજા ગત 14 ઓગસ્ટથી તબક્કાવાર ખોલીને પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. ગત 9 ઓગસ્ટના રોજ ડેમની સપાટી 329.21 ફૂટ હતી, જે વધીને 16 ઓગસ્ટના રોજ 12 વાગે 334.01 ફૂટ પર પહોંચી છે. સતત પડી રહેલા વરસાદથી 7 દિવસમાં ડેમની સપાટીમાં 4 ફૂટનો વધારો નોંધાયો છે. ડેમની સપાટીમાં વધારો થતાં ડેમનું ઓગસ્ટ માસનું રૂ લેવલ જાળવવા માટે પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ઓગસ્ટ માસનું રૂ લેવલ જાળવવા માટે 14 ઓગસ્ટથી ડેમના 19 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરી હતી, જે તબક્કાવાર ઘટાડી આજે ડેમના 10 દરવાજા ખોલીને 85,616 ક્યુસેક પાણી તાપી નદીમાં સીધું છોડાઈ રહ્યું છે, જ્યારે ઉપરવાસમાંથી 1,43,395 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને પગલે ડેમની સપાટી 334 ફૂટને પાર થઈ ગઈ છે. તો ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે ડેમની જળસપાટીમાં ઉત્તરોત્તર વધારો થતાં સુરત, તાપી, નવસારી સહિતના ખેડૂતો અને શહેરીજનોમાં 12 માસ પાણી રહેવાથી આનંદ ફેલાયો છે. નીરવ કંસારા, નિર્માણ ન્યૂઝ, તાપી. ભાવનગરના વલ્લભપુર તાલુકાના નિશ્ચિતપુર ગામમાં કેરી નદીમાં 5 દિવસ વરસાદના પગલે ઘોડાપુર આવ્યું હતું. પુલ ઉપરથી પાણી વહેતો હોવાથી જવા આવવા માટેનો એક જ માર્ગ છે, ત્યારે પુલ બેઠેલો હોવાથી જીવના જોખમે લોકો અને તેમના પશુઓને ચરણ માટે પેલેપાર લઈ જવા માટે માલધારીઓ મજબૂર બની ગયા છે. તો ગઈકાલે 2 બાઇક નદીમાં તણાઈ ગયા હતા, જેમાં ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. માંગણી છે. અમે અહીંયા માલધારી છીએ. 5-6 દિવસથી નદીમાં પાણી જાય છે, ગાયુંના કાંઈ સરવા જવાતું નથી, લઈ જવાતું નથી. તો અહીંયા અમને સરકાર દ્વારા તો પુલની માંગણી અમે કરવી, તો પુલ તો બંધાય તો અમારે એ સરળતા રહે. રાજકોટ શહેરમાં 2 દિવસના ઝરમર વરસાદ બાદ બપોરના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસતા શહેરીજનોને ખાસ ગ્રામ્ય વિસ્તારમાં પણ અને તેની સાથે ખેડૂત વર્ગમાં આનંદની લાગણી જોવા મળી હતી. તો બીજી બાજુ સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં વરસેલા ભારે વરસાદને પગલે ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ પણ જોવા મળી હતી, ત્યારે પંથકના 42 ગામોમાં અતિવૃષ્ટિ જેવી વરસાદી આફતને કારણે ખેડૂતોને આ વર્ષે પણ નુકસાની જવાની ભીતિ વ્યક્ત થવા પામી છે. પંથકના ખેતરમાં એરંડા, તલ, બીટી, કપાસ, બાજરી સહિતના પાકોનું વાવેતર કર્યું છે, ત્યારે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ રાજપીપળા આસપાસ આવેલા વિવિધ પર્યટન સ્થળોએ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. શહેરની અંદાજિત 80 કિલોમીટરના અંતરે આવેલા ઝરણી ધોધ પર છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસી રહેલા મેઘરાજાને કારણે ખીલી ઉઠ્યો છે. સામાન્ય રીતે દર ચોમાસામાં હજારોની સંખ્યામાં લોકો એક દિવસીય પિકનિક માટે હાથણી માતાના ધોધ પર જતા હોય છે, જોકે આ વર્ષે કોરોના મહામારીને કારણે બહુ જૂજ લોકો આ વોટરફોલ જોવા માટે જઈ રહ્યા છે. આ વર્ષે પણ આ હાથણી માતાના વોટરફોલ અને તેની આજુબાજુ ફેલાયેલી લીલી વનરાજીને કારણે મનમોહક દ્રશ્ય લાગી રહ્યું છે. ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લો, કે જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તાર આવેલો છે. સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળાઓ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. નર્મદા જિલ્લામાં આવેલો ઝરવાણી નિનાઈ ધોધ તો ખૂબ જ પ્રખ્યાત છે, સાથે ખૂબ જ સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ નર્મદા જિલ્લામાં આવેલા છે. સાતપુડાની ગીરી કંદરાઓ વચ્ચે ખળખળ વહેતી નદી, ઝરણા અને વન આચ્છાદિત કુદરતી પ્રકૃતિને કારણે નર્મદા જિલ્લાને મિની કાશ્મીરનું બિરુદ મળ્યું છે. નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ છે
અને તેમાંય ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય અનેક ગણું વધી જાય છે। સોનામાં સુગંધ મળે તેમ નર્મદા જિલ્લામાં આવેલ ખૂબ જ ઊંચાઈ પરથી પડતા વિવિધ ધોધ ચોમાસાની સિઝનમાં તેના કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે। હાલ જરવાણી પાસે આવેલો ધોધ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભરપૂર પાણીથી વહેતો થયો છે। જો કે કોરોના મહામારીમાં દેશના તમામ પ્રવાસન ધામો પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા પણ આવનારા દિવસોમાં સરકાર દ્વારા પ્રવાસન ધામો ખુલ્લા મુકાય ત્યારે પ્રવાસીઓને કંઈક નવું જોવા મળે તે માટેની કામગીરી કરાઈ રહી છે। હાલ તો નર્મદા જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, ત્યારે જરવાણી શુલ્પાણેશ્વર અભયારણ્ય પ્રવાસીઓના આગમનની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। રાજપીપળાથી રાજેન્દ્રસિંહ કઠવાડિયા સાથે પ્રદીપ સોની, ગુજરાત ન્યૂઝ, વડોદરા। સુરતમાં સોશિયલ મીડિયા ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી ફ્રેન્ડશીપ કરી વાતો કરી માતા બીમાર હોવાના અલગ અલગ બહાનાઓ બતાવીને રૂપિયાની મદદ માગતા પાટણના દંપતીને પોલીસે ઝડપી પાડ્યું હતું। ઠગ દંપતી વિશ્વાસમાં લઈને રૂપિયા 16,44,000 પડાવી લીધા હતા, જેથી ફરિયાદને આધારે કાર્યવાહી કરતા સાયબર ક્રાઇમે ઠગ દંપતીને ઝડપી પાડ્યા હતા। ફેસબુકના માધ્યમથી અનેક લોકો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવવાનો પ્રયાસ કરે છે, પણ એ મિત્રતા કેટલી ભારી પડે છે કે લોકો પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા ગવાવી બેસે છે। હાલ આપ જોઈ શકો છો કે પાટણથી સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ દંપતીને ઝડપી પાડ્યા છે, જે બંને લોકોએ એક ફરિયાદીને ચૂનો ચોપડ્યો છે। 16,44,000 રૂપિયા જેટલી રકમ જે છે તે આ ફરિયાદીને નેહા પટેલ નામનું ફેસબુક એકાઉન્ટ બનાવી તેમને બોલાવ્યા ફોસલાવ્યા હતા, અને ત્યારબાદ બીમારીનું બહાનું કાઢી નેહા પટેલ નામના જે આઈડી પરથી બીમાર હોવાના કારણો આપ્યા હતા, અને ક્યાંક બેંક એકાઉન્ટના જે ટ્રાન્સફર થકી તેમની પાસેથી 16,44,000 રૂપિયા કુલ મળાવીને પડાવી લીધા હતા। જો કે ફરિયાદીએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસે આ બંને આરોપીઓ જે છે જે પાટણથી ઝડપાયા છે તેમને ઝડપી પાડ્યા છે। પોલીસ હાલ તેમને કોર્ટ લઈ જઈ રહી છે અને તેમના વધુ રિમાન્ડની માંગ કરશે, પણ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન મિત્રતા કેળવી અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ મૂકી પોતાની અંગત માહિતી અન્યને આપવી એ ખૂબ જ જોખમકારક છે, તે હાલ આ કિસ્સા પરથી સાબિત થઈ રહ્યું છે, અને દરેક લોકો માટે આ એક સાવધાની ભર્યો સંદેશ છે। કેમેરામેન આનંદ ગુરવ સાથે કાદિર શેખ, સુરત। જામનગરમાં અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને લાલ બંગલા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કીટ વિતરિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીના હસ્તે 6 લાભાર્થીઓને સિલાઈ મશીન, પંચર કીટ, સાવરણા સુપડા બનાવવાની કીટ, વિવિધ ફેરી લારી અને રૂની દિને બનાવવાના મશીનોની કીટો વિતરિત કરવામાં આવી હતી। આ તકે રાજ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં બીપીએલ કાર્ડ ધારકોને સ્વાવલંબી બનાવવા મદદરૂપ થવા માનવ કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જામનગરમાં 28 જુલાઈથી આજ રોજ 188 લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી છે, તેમજ કુલ 557 લાભાર્થીઓને આ સહાય કીટ કરવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એસએ વાડર જેવી જાની તથા આગેવાન શ્રી દિલીપસિંહ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જિલ્લા વાઇઝ બીપીએલ લાભાર્થી અથવા ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા, ખાસ અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં જિલ્લાવાઇઝ બીપીએલ કાર્ડ ધારકોને આર્થિક મદદ મળી રહે એના માટે ખાસ કરીને જામનગરમાં પણ આજે આપણે ટોટલ 188 જેટલી કીટનું લાભાર્થી બહેનોને વિતરણ થઈ ચૂક્યું છે।
રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં પરિવારનો હોબાળો સામે આવ્યો હતો. સારવારમાં મૃત્યુ થયેલા મહિલાની સોનાની ચીજ વસ્તુઓ ગાયબ થઈ હોવાના અને ખોટી વસ્તુઓ પરિવારને સોંપવામાં આવી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે હોસ્પિટલ સ્ટાફે ગોળગોળ જવાબ આપતા પરિવારે પોલીસ મથકમાં અરજી કરી હતી. તો બીજી બાજુ મૃતકના પરિવારજનો સાથે સંપર્ક સાધતા જણાવ્યું હતું કે હજુ મૃતક મહિલાનો રિપોર્ટ નેગેટિવ અથવા પોઝિટિવ આવ્યો પણ નથી, તે પહેલાં તેનું મૃત્યુ થયું છે. પાલનપુર તાલુકાના મલાણા ગામમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે મલાણા ગામમાં રહેતા રમેશભાઈ ચહેરાભાઈ ચૌધરી અને તેમનો પરિવાર મધ્યરાત્રે પોતાના ઘરે સૂતા હતા ત્યારે અચાનક લૂંટારો તેમના ઘરે ઘૂસી આવ્યા હતા અને છરીની અણીએ સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને તેઓ ફરાર થઈ જવા પામ્યા હતા. ત્યારે આંગે પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સીઆઈએસએફના ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 17 ઓગસ્ટે સીઆઈએસએફના જવાનો તૈનાત રહેશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સીઆઈએસએફના 270 જવાનો ખડે પગે રહેશે, જેના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી 1 સપ્ટેમ્બરથી ખુલવાની શક્યતાઓ વધી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સીઆઈએસએફના ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 17 ઓગસ્ટથી સીઆઈએસએફને તૈનાત કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સીઆઈએસએફના 270 જવાનો ખડે પગે રહેશે, જેના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી 1 સપ્ટેમ્બરથી ખુલવાની શક્યતાઓ વધી ગઈ છે. અત્યાર સુધી એસઆરપી જવાનો અને નર્મદા પોલીસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા હતા. કોરોનાના કારણે આ સુરક્ષાને લંબાવાઈ હતી, જોકે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલવાની શક્યતા વધતા સુરક્ષા વધારવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી હવે સીઆઈએસએફને સોંપવામાં આવી છે. 31 ઓક્ટોબરના પીએમ નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવાના હોવાથી તેના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઈન્ટ સીઈઓ નિલેશ દુબેએ જણાવ્યું છે કે સ્ટેચ્યુની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી ગૃહમંત્રી અને ગૃહ મંત્રાલયે સીઆઈએસએફને ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી છે, જેના માટે કોલોની, મેડિકલ ફેસિલિટી, ઓફિસ અને વાહનો સહિતની સુવિધાઓ તૈયાર કરી દેવામાં આવી છે. બહુ જલ્દી જ ડિપ્લોયમેન્ટ સેરેમની કરવામાં આવશે, પછી ઔપચારિક રીતે સીઆઈએસએફ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું હેન્ડઓવર લઈ લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 270 જવાનો તૈનાત રહેશે અને આસપાસના સરદાર સરોવર ડેમ સહિતના સ્થળોએ એસઆરપી તૈનાત રહેશે. બ્યુરો રિપોર્ટ, પ્રદીપ સોની. તો આ સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.